मात्र मित्रों अपने छेल्ला पीरियड में एक्सरसाइज 5.5 एक थी 11 प्रश्न जोया कि दरेक में आपणे सीधू विकलन करवानुं हतुं एक्स ने सापेक्ष। हवे जे प्रश्नों छे एमां तमारा एक्स अने वाईनी टर्म्स मिक्स छे एटले आपणे डीवाय बाय डीएक्स शोधवानुं छे। जे रीते थोड़ू घणु काम आपणे 5.3 में कर्युं हतुं एक्स रेस टू वाई प्लस वाई रेस टू एक्स इक्वल टू वन, तो अहींया तमे जोई शको कि एक्स अने वाई बंने मिक्स छे। तो एक्स सापेक्ष विकलन लेता शूँ थे, तो कि पहला तो मारे आने चेन्ज करवू पड़े। जो मित्रों तमे पेलू लॉगवाड़ी जो मेथड यूज करशो तो आने अलग धारवू पड़े, आने अलग धारवू पड़े, पछी विकलन करवू पड़े। तो अहीं बेटर ऑप्शन कयो, तो कि ई रेस टू लखी दो, लॉग लखी दो, एक्स रेस टू वाई जे वाई छे घात छे आगळ आवशे एटले ई रेस टू वाई लॉग एक्स प्लस अहीं शूँ थशे, तो कि ई रेस टू ई लखी दो, लॉग लखी दो अने वाई जे घात छे घात आगळ इज इक्वल टू वन। आ मळी गयुं तमने समीकरण। हवे हूँ बंने तरफ विकलन करूँ छूँ एक्स सापेक्ष विकलन लेता। एक्स सापेक्ष विकलन लेता तो शूँ थशे अहीं, तो कि ई रेस टू एक्स नुं विकलन ई रेस टू एक्स एटले ई रेस टू वाई लॉग एक्स एज इट इज प्लस ई रेस टू एक्स लॉग वाई पण एज इट इज सॉरी ફરીથી ઘાતનું વિકલન ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ ઘાતનું વિકલન વાય લોગ એક્સનું વિકલન પ્લસ અહીંયા ફરીથી બીજા પદમાં ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ ફરીથી ઘાતનું વિકલન એક્સ લોગ વાય આખાનું વિકલન ઇક્વલ ટુ ઝીરો વન અચળ પદ છે, અચળ પદનું વિકલન ઝીરો થાય, અચળ પદનું વિકલન ઝીરો થાય। ઓકે, હવે આ જે છે એના બદલે તો ફરીથી તમારી રકમ લખી શકાય, આના બદલે આ લખવું, આ લખવું એટલે એક્સ રેસ ટુ વાય। તમે એમ પણ સમજી શકો કે જુઓ ઘાત આગળ જશે, ઘાત ઉપર જશે, અહીંયા પણ લોગ ઈ અને અહીંયા પણ ઈ એટલે તમારું એક્સ રેસ ટુ વાય થઈ જાય। હવે આનું વિકલન, તો વાય બેઠો લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ પ્લસ લોગ એક્સ બેઠો વાયનું વિકલન ડી વાય બાય ડી એક્સ પ્લસ અહીંયા ફરીથી ઘાતમાં જશે ઈ રેસ ટુ વાય રેસ ટુ એક્સ અને લોગ અહીંયા પણ ઈ છે, અહીંયા પણ ઈ છે, તો લખી શકાય વાય રેસ ટુ એક્સ, એક્સ બેઠો લોગ વાયનું વિકલન વન અપોન વાય, ફરીથી વાયનું વિકલન ડીવાય બાય ડી એક્સ, આ ભૂલાય નહીં, પ્લસ લોગ વાય એમનો એમ એક્સનું વિકલન વન, લખવાની જરૂર નથી। ચલો, તો બેઝિકલી મારી પાસે કેટલા પદો છે, તો કે એક છે એક્સ રેસ ટુ વાય ઇન્ટુ વાય બાય એક્સ પ્લસ એક્સ રેસ ટુ વાય ઇન્ટુ લોગ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ પ્લસ વાય રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ બાય વાય, એની સાથે પણ ડીવાય બાય ડી એક્સ પ્લસ વાય રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ વાય ઇક્વલ ટુ ઝીરો। હવે મારી પાસે બે પદો એવા છે કે જેમાં ડીવાય બાય ડી એક્સ છે, તો એ બંને પદોને સાથે લખીએ, ડીવાય બાય ડી એક્સ કોમન લઈ લઈએ, તો એક્સ રેસ ટુ વાય ઇન્ટુ લોગ એક્સ પ્લસ વાય રેસ ટુ એક્સ, જો તમે ઘાત ઘટાડવી હોય તો ઘટાડી શકો, હમણાં એમની એમ રવા દો, ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ, આ બંને પદો છે સામે જશે, બંને નેગેટિવ થઈ જશે, તો એક્સ રેસ ટુ વાય વાય બાય એક્સ પ્લસ, જો મેં નેગેટિવ સાઇન બહાર કોમન કાઢી છે એટલે વચ્ચે હું પ્લસ ડેફિનેટલી લખી શકું, કોઈ વાંધો નથી। ઓકે, તો આ થઈ ગયું તમારું સાદુરૂપ, હવે મારે લખવાનું છે એને ડીવાય બાય ડી એક્સ। ચલો, તો કરતા બનાવીએ ડીવાય બાય ડી એક્સને। હવે શું કરું છું, તો કે અહીંયા એક્સની એક ઘાત ઘટાડી દઉં છું એટલે ઉપર થઈ જશે એક્સ રેસ ટુ વાય માઇનસ વન ઇન્ટુ વાય પ્લસ વાય રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ વાય, આ થઈ ગયું તમારું પહેલું પદ, ના છેદમાં પહેલું પદ નહીં સોરી અંશ, ના છેદમાં એક્સ રેસ ટુ વાય લોગ એક્સ પ્લસ અહીંયા પણ તમે એક ઘાત ઓછી કરશો કારણ કે છેદમાં વાય છે, સપોઝ અહીંયા ત્રણ છે તો બે ઘાત થઈ જશે એટલે એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ। તો મિત્રો આ થઈ ગયો તમારો જવાબ, જોઈ લો ફરીથી આખો દાખલો એકવાર। ઓકે, હવે ફરીથી જઈએ ક્વેશ્ચન નંબર 13 પર।
क्वेश्चन नंबर 13 શું આપ્યું છે તો કે વાય રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ વાય ઉપર જે હતું તે જ પદ છે પણ ખાલી ફરક એટલો છે કે પ્લસ વન નથી આ બંને ઇક્વલ ટુમાં છે જોજો પહેલાં તો ઈની ઘાતમાં લખી દઈએ તો ઈ રેસ ટુ લોગ વાય રેસ ટુ એક્સ એટલે એક્સ આગળ આવશે એટલે ઈ રેસ ટુ એક્સ લોગ વાય અને અહીંયા લખાશે ઈ રેસ ટુ વાય લોગ એક્સ ઓકે હવે બંને તરફ ઈની ઘાત છે તમે ધારો તો અહીંયાથી જ ઘાત કાઢી શકો બંને તરફ ઈની ઘાત છે તો એનો મતલબ આ પણ ઈની ઘાત છે આ પણ ઈની ઘાત છે ટુ રેસ ટુ છે અહીંયા પણ સપોઝ એક બાજુ છે ટુ રેસ ટુ એક્સ અને બીજી બાજુ છે ટુ રેસ ટુ વાય તો તમે શું કરો તો કે બંને ટુની ઘાતમાં છે અને વચ્ચે ઇક્વલ ટુ છે એટલે મારે સરખામણી કરવી પડે સરખામણી કરું એટલે એક્સ ઇક્વલ ટુ વાય થઈ જાય તો તમે અહીંયાથી જ આમ લખી શકો કે એક્સ લોગ વાય ઇક્વલ ટુ વાય લોગ એક્સ જો આ સ્ટેપ યાદ નથી આવતું અને તમે રેગ્યુલરલી વિકલન કરો છો તો પછી પણ તમે ઇક્વલ ટુ લખી શકશો એટલે ચાલશે ચલો હવે એક્સ બેઠો લોગ વાયનું વિકલન વન અપોન વાય ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ વાય બેઠો એક્સનું વિકલન વન ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ વાય બેઠો લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ પ્લસ લોગ એક્સ વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ હવે ડીવાય બાય ડીએક્સવાળા બે પદ છે ભેગા કરો શું થઈ જશે તો કે એક્સ બાય વાય માઇનસ લોગ એક્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા વાય બાય એક્સ માઇનસ લોગ વાય ચલો સામે પહેલાં લસા લઈ લઈએ એક્સ માઇનસ વાય લોગ એક્સ અપોન વાય અને સામેની બાજુ થઈ જશે તમારું શું તો કે વાય માઇનસ એક્સ લોગ વાય અપોન એક્સ માટે ડીવાય બાય ડીએક્સ જોજો આ પદ બેઠે બેઠું વાય માઇનસ એક્સ લોગ વાય અપોન છેદમાં એક્સ છે એ અહીંયા લખું છું એ જ રીતે અહીંયા છેદમાં વાય છે એ વાય ઉપર જશે ગુણાકારમાં અને આ જે પદ છે એ છેદમાં આવશે એક્સ માઇનસ વાય લોગ એક્સ તમે ધારો તો અંદર ગુણીને લખી શકો અહીંયા વાય સ્ક્વેર થઈ જશે અહીંયા એક્સ વાય થઈ જશે અહીંયા એક્સ સ્ક્વેર અહીંયા પણ એક્સ વાય નહીં કરો અને આટલું જ કરો તો પણ ચાલે ઓકે ક્વેશ્ચન નંબર 14 કોસ એક્સ રેસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ કોસ વાય રેસ ટુ એક્સ કોસ એક્સ રેસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ કોસ વાય રેસ ટુ એક્સ હું અત્યારે ફક્ત ઈની ઘાતમાં લખું છું તો ઈ રેસ ટુ લોગ જે પદ છે એ બેઠું હવે ઘાતમાં વાય છે તો ઘાત આગળ આવે એક્સ રેસ ટુ એન છે તો એન લોગ એક્સ કરાય ઓકે ઈ રેસ ટુ કોસ વાય એક્સ છે તો એક્સ અહીંયા ગુણાકારમાં જશે હવે મારે બંને તરફ વિકલન કરવાનું છે ફરીથી જુઓ ઈ રેસ ટુની ઘાતમાં આવ્યું બંને તરફ ઈ રેસ ટુની ઘાતમાં આવ્યું તો ફરીથી હું સરખામણી કરી શકું કોસ વાય લોગ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ લોગ કોસ વાય આ જે પદ છે હું ફરીથી લખું છું વાય લોગ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ લોગ કોસ વાય વાય લોગ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ લોગ કોસ વાય ચલો આ પદ લખાઈ ગયું હવે કરીએ બંને તરફ વિકલન તો બંને તરફ વિકલન કરીએ તો ગુણાકારનો નિયમ લાગુ પડશે એક્સ આપેક્ષ વિકલન કરીએ છીએ વાય લોગનું વિકલન વન અપોન એક્સ ફરીથી કોસ એક્સનું વિકલન પ્લસ લોગ કોસ એક્સ એમનું એમ વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ આ માત્ર તમારું એલએચએસનું વિકલન થયું હવે આરએચએસનું વિકલન કરીએ એક્સ બેઠો લોગનું વિકલન વન અપોન એક્સ પણ વન અપોન એક્સને બદલે છે કોસ વાય ફરીથી કોસ વાયનું વિકલન પ્લસ લોગ કોસ વાય એમનો એમ એક્સનું વિકલન વન આ થયું તમારું ડાબી બાજુ જમણી બાજુનું વિકલન ચલો અહીંયા ફરીથી લખું છું વાય બાય કોસ એક્સ કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ હવે એક્સ આવી ગયો તો ફરીથી વિકલન નહીં થાય પ્લસ લોગ કોસ એક્સ અહીંયા થશે ડીવાય બાય ડીએક્સ
સામેની બાજુ શું થશે? તો કે સામેની બાજુ આ થઈ જશે એક્સ બાય વાય, એક્સ બાય કોસ વાય, કોસ વાયનું વિકલન માઇનસ સાઇન વાય, ફરીથી વાયનું વિકલન ડી વાય બાય ડી એક્સ, અને પ્લસ આ પદ બેઠું લોગ કોસ વાય. શું કરીએ? તો કે હવે માત્ર એડજસ્ટ કરવાનું છે. જુઓ, ડીવાય બે પદમાં છે, ડીવાય બાય ડી એક્સ, તો બંને પદમાંથી કોમન લઈ લઈએ અને સાઇડ એકની ચેન્જ કરવી પડશે. તો સામેવાળું પદ માઇનસ છે તો એની સામે સાઇડ ચેન્જ કરશું એટલે પ્લસમાં ફેરવાઈ જશે. લોગ સાઇન વાય અપોન કોસ વાય, તો એને કોટ વાય કહેવાય. જોજો, મેં બે સ્ટેપ સાથે લખ્યા. એક તો આની સાઇડ ચેન્જ કરી નાખી, ડીવાય બાય ડી એક્સ કોમન પણ કાઢ્યું, અને આને લખી દીધું કોટ વાય, સોરી ટેન વાય, કોટ નહીં ટેન વાય, સાઇન અપોન કોસ છે ને એટલે ટેન વાય. ઓકે, આ તરફ આ પદ પ્લસમાં છે, લોગ કોસ વાય. આ સામે માઇનસમાં છે, ફરીથી સાઇન બાય કોસ ટેન લખાશે, અને માઇનસમાં છે તો પ્લસ વાય ટેન એક્સ. તો ધેરફોર ડીવાય બાય ડી એક્સ શું લખાશે? ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ કોસ વાય પ્લસ વાય ટેન એક્સ અપોન લોગ કોસ એક્સ પ્લસ એક્સ ટેન વાય. શું થાય છે? તો કે ખાલી ક્રમ ઓલ્ટરનેટ થાય છે એક્સ અને વાયનો. ઓકે, હવે આવીએ પ્રશ્ન નંબર 15 પર. મિત્રો, આ ટાઈપના દાખલા 3 માર્કમાં ડેફિનેટલી પૂછી શકાય, જે શરૂઆતમાં કર્યા એ પણ અને આ પણ. 2 માર્કમાં પણ પૂછાય છે આ ચેપ્ટર. અત્યાર સુધી 2 માર્કમાં હતું, હવે બ્લુ પ્રિન્ટમાં ખબર નથી, પણ કદાચ જો 2 માર્કમાં હોય તો 2 માર્કમાં પણ આ વાત સમ પૂછી શકે. ચલો, એક્સ ઇન્ટુ વાય ઈ રેસ ટુ એક્સ વાય છે, કશું કોઈને ચલની ઘાતમાં ચલ નથી, એટલે ડાયરેક્ટ એક્સ સાપેક્ષ વિકલન કરીએ. તો ધેરફોર એક્સ એમનો એમ વાયનું વિકલન પ્લસ વાય એમનો એમ એક્સનું વિકલન વન, ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ, ફરીથી ડી બાય ડી એક્સ ઓફ ઘાતનું વિકલન. ઓકે, એક્સ ડીવાય બાય ડી એક્સ પ્લસ વાય, અહીંયા ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય, એક્સનું વિકલન 1 થઈ જશે અને વાયનું વિકલન થઈ જશે ડીવાય બાય ડી એક્સ. તો આ પદને હું થોડુંક ફેરવીને એ રીતે લખી શકું કે ઈ રેસ ટુ એક્સ વાય છે, ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય છે, તો એના બદલે શું લખી શકાય? એક્સ ઇન્ટુ વાય અને સાથે 1 માઇનસ ડીવાય બાય ડી એક્સ. ઓકે, પહેલું પદ તો એમનું એમ જ છે પ્લસ વાય, બીજા પદમાં શું થઈ જશે? કાઉન્ટ કરવાની જરૂર નથી, એક્સ વાય માઇનસ એક્સ વાય ડીવાય બાય ડી એક્સ. આ બંને પદ સાથે લખી દો, માઇનસ છે અહીંયા આવશે એટલે પ્લસમાં ફેરવાઈ જશે એક્સ. જોજો, માઇનસ માઇનસ પ્લસ એક્સ વાય ડી વાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે એક્સ વાય માઇનસ વાય. જોજો, આ પદમાંથી વાય કોમન નીકળે છે, આ પદમાંથી એક્સ કોમન નીકળે છે, તો એ કોમન પણ કાઢી દઈએ અને સામે પણ લઈ જઈએ. તો અહીંયાથી વાય કોમન નીકળશે, અહીંયા લખાશે એક્સ માઇનસ વન, અને અહીંયાથી એક્સ કોમન નીકળશે, લખાશે વાય પ્લસ વન અથવા વન પ્લસ વાય. તો આ તમારો જવાબ. આ દાખલામાં એક કી ફેક્ટર એ છે કે આપણે અહીંયા ઈ રેસ ટુ એક્સ વાયને બદલે રકમનો ઉપયોગ કર્યો. તમે કારણ આપી શકો? કારણ એક પરથી. ઓકે, આપણે શું કર્યું? તો કે રકમમાં જે ઇક્વલ ટુ હતું એ ઇક્વાલિટીનો ઉપયોગ કર્યો. એ અત્યાર સુધી ઉપયોગ થઈ શકે એમ નહોતો, હવે ઉપયોગ થઈ શકે એમ છે તો આપણે કર્યો. હવે પછીના દાખલા બહુ જ ઇઝી. ગુણાકાર આપ્યા છે તો તમે સીધું લોગ લઈ શકો. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ એક્સ ઇન્ટુ વન પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વન પ્લસ એક્સ રેસ ટુ ફોર ઇન્ટુ વન માઇનસ વન પ્લસ એક્સ રેસ ટુ એટ. ઓકે, આમ જોવા જાઓ ને તો આ દાખલો મિત્રો બે રીતે થાય. તમારે શોધવાનું શું છે? તો કે ડીવાય બાય ડી એક્સ શોધવાનું છે અને તે પરથી એફ ડેશ વન પણ શોધવાનું છે. ડીવાય બાય ડી એક્સ શોધો અને તે પરથી એફ ડેશ વન શોધો. તો જવાબ તમને આ રીતે આપ્યો છે, જે રીતે આપ્યો છે એ રીતે તમે એક જ રીતે વિકલન કરી શકો. બંને તરફ હું લોગ લઈ લઉં છું, લોગ એફ એક્સ લોગ
जो गुणाकार में है एटले सरवाड़ा में जैसे लॉग वन प्लस एक्स स्क्वेर आवा दाखला अपने शुरुआत में कर पहला आज आ स्वाध्याय शुरुआत में लॉग वन प्लस एक्स रेस टू फोर अने लॉग वन प्लस एक्स रेस टू एट ज्या तमने वर्गमूल ने बधु आप्यु तू शुरुआत बीजो तीजो चौथो दाखलो। ओके लॉग छे तो पहलू तो लॉग नू विकलन थसे सॉरी बीजो अने पांचमो सम बीजो अने पांचमो सम। ओके पहला तो लॉग नू हवे बन्ने तरफ विकलन करूँ छू तो लॉग नू विकलन थाय वन अपॉन एक्स एक्स ने बदले एफ एक्स छे फरी थी एक्स एफ नू विकलन तो ए थई जसे एफ डेस एक्स। जो मित्रों मारे खाली आज जोईए छे करता तरीके एटले बाकी नू बधुं सामे जशे। ओके चलो लॉग एक्स तो वन अपॉन एक्स नू विकलन पाछू थई जशे वन फरी थी लॉग वन प्लस एक्स स्क्वेर एम नू एम वन नू विकलन जीरो एक्स स्क्वेर नू विकलन फरी थी थसे टू एक्स प्लस लॉग वन अपॉन एक्स रेस टू फोर फरी थी विकलन वन नू विकलन जीरो अने फोर एक्स रेस टू फोर नू विकलन फोर एक्स क्यूब प्लस लॉग वन प्लस एक्स रेस टू एट नू विकलन वन प्लस एक्स रेस टू एट वन नू विकलन जीरो अने एक्स रेस टू एट नू विकलन एट एक्स रेस टू सेवन। ओके तो आ थई गयुं तमारुं विकलन। હવે હું શું કરું છું તો કે એફ એક્સને સામેની બાજુએ લઈ જાઉં છું અને આ બધા પદોને એમના એમ લખું છું શું લખાશે તો કે એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ શું લખું છું તો કે એફ ડેસ એક્સ જુઓ એફ એક્સ સામે ગયું ગુણાકારમાં પહેલું પદ વન અપોન વન પ્લસ એક્સ આ પદ તમારું વન અપોન વન પ્લસ એક્સ અહીંયા લખાશે ટુ બાય એક્સ સ્ક્વેર ટુ એક્સ બાય વન પ્લસ એક્સ સ્ક્વેર। મિત્રો નીચે જે ઘાત છે એનું ઉપર વિકલન લખવાનું છે એક્સ રેસ ટુ ફોરનું વિકલન ફોર એક્સ ક્યુબ અને વન અપોન વન પ્લસ એક્સ રેસ ટુ એટ તો એટનું વિકલન એક્સ રેસ ટુ સેવન। બસ આટલું આપણે આગળ કર્યું અને આ સ્ટેપ મેં લખી દીધું તો આ થઈ ગયો આપણો જવાબ શેનો તો કે એફ ડેશ એક્સનો। હવે મારે એફ ડેશ વન પણ શોધવાનું છે વન શોધવા માટે મારે શું કરવું પડશે તો કે એક્સ બરાબર વન એક્સ બરાબર શું લઈ લઈશ વન તો એક્સ બરાબર વન લઈશ એક્સ ઇક્વલ ટુ વન લેતા શું થશે તો કે એફ ઓફ વન વન પ્લસ વન અહીંયા ટુ અપોન વન પ્લસ વન સ્ક્વેર એટલે વન ફોર અપોન વન પ્લસ વન અને એટ અપોન વન પ્લસ વન કારણ કે વનની તમે ગમે તેટલી ઘાત કરો કોઈ ફરક પડશે નહીં। ઓકે બીજી કિંમત મારે એફ ઓફ વનની પણ શોધવી પડશે તો રકમ જે છે રકમમાં મૂકું છું રકમ શું છે તો કે વન પ્લસ એક્સ એટલે વન પ્લસ વન વન પ્લસ એક્સ સ્ક્વેર એટલે ફરીથી વન પ્લસ વન વન પ્લસ એક્સ રેસ ટુ ફોર એટલે ફરીથી વન પ્લસ વન અને એક્સ રેસ ટુ એટ વન પ્લસ એક્સ રેસ ટુ એટ। ચલો આ બધાના છેદમાં તો બે છે વન બાય ટુ પ્લસ ટુ બાય ટુ પ્લસ ફોર બાય ટુ પ્લસ એટ બાય ટુ લસા લેવાનો છે બધાનો સેમ લસા છે આ થઈ જશે તમારી બેની ચાર ઘાત બે ગુણ્યા બે ગુણ્યા બે અને અહીંયા બધાના છેદમાં લસા ટુ કોમન એટલે શું આવશે તો કે વન પ્લસ ટુ પ્લસ ફોર પ્લસ એટ આઠ ને ચાર બાર ને બે ચૌદ ને એક પંદર સો ટુ રેસ ટુ ફોર એટલે સિક્સટીન ગુણ્યા પંદર ભાગ્યા બે એક ઘાત કટ થઈ ગઈ પંદર ગુણ્યા આઠ એકસો વીસ પંદર અઠામ એકસો વીસ। આ દાખલો બીજી રીતે પણ કરી શકાય તમને ટેક્સ્ટબુકમાં જવાબ નથી આપ્યો છતાં હું બતાવું એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ચાલે આ રીતે પણ વધારે ઇઝીલી થશે તમારું વિકલન। ઓકે હવે હું શું કરું છું તો કે અંશ અને છેદને વન માઇનસ એક્સ વડે ગુણું છું તો વન માઇનસ એક્સ વડે ગુણું એકમાં બતાવું છું પછી ડાયરેક્ટ લખીશ આ બાકીના બધા પદો એઝ ઇટ ઇઝ। આ બંને ભેગા મળીને શું થઈ ગયા તો કે વન માઇનસ એક્સ સ્ક્વેર હવે એની સાથે પાછું વન પ્લસ એક્સ સ્ક્વેરવાળું પદ આવ્યું આ બંને પદ પાછા એઝ ઇટ ઇઝ વન પ્લસ એક્સ રેસ ટુ ફોર અને વન પ્લસ એક્સ રેસ ટુ એટવાળું પદ ફરીથી એઝ ઇટ ઇઝ ફરીથી તમારું શું થઈ ગયું તો કે એ માઇનસ બી અને એ પ્લસ બી
तो एने पाछू शू लखाय तो के ए स्क्वेर माइनस बी स्क्वेर जो तमारो प्लस माइनस अवयव ए माइनस बी इंटू ए प्लस बी तो सूत्र शू बने तो के ए स्क्वेर माइनस बी स्क्वेर एटले ए सूत्र प्रमाणे अहींया आ बने ने बदले शू लखायू तो के ए स्क्वेर एटले वन स्क्वेर अने बी स्क्वेर एटले माइनस एक्स स्क्वेर फरीथी सूत्र बने छे तो फरीथी लखाशे एक्स रेस टू फोर पाछू आ वन प्लस एक्स रेस टू फोर एमनू एम अने वन प्लस एक्स रेस टू एट अपॉन वन प्लस एक्स पाछू आ बने भेगा मळीने थई जशे ए स्क्वेर एटले वन स्क्वेर माइनस बी स्क्वेर एटले एक्सनी चार घातनो वर्ग एटले एक्सनी आठ घात वन प्लस एक्स रेस टू एट अपॉन वन माइनस एक्स तो बेजिकली पाछू सूत्र बन्यू तो वन माइनस एक्स रेस टू आठनो वर्ग एटले सोळ आ थई गयू तमारू फाइनल एफ एक्स पछी तमे फक्त भागाकारनो नियम वापरशो एटले एक ज स्टेपमां जवाब आवी जशे तो ए रीते पण तमे करी शको। ओके प्रश्न नंबर 17 पर जईए शू आप्युं छे तो के तमारे चेक करवानू छे शू चेक करवानू छे तो के एक्स रेस टू जो जो वाई इक्वल टू शू छे तो के एक्स रेस एक्स स्क्वेर माइनस फाइव एक्स प्लस एट इंटू एक्स स्क्वेर प्लस सेवन एक्स प्लस नाइननू त्रण रीते विकलन करवानू छे गुणाकारना नियमथी विस्तरण करीने अने लघુગુણકીય વિકલનથી। तो पहलू करिए ગુણાકારના નિયમથી। ચલો ભાઈ શરૂ કરી દો કામ, ગુણાકાર કરો એક્સ સ્ક્વેર સાથે બધાને ગુણો તો એક્સ રેસ ટુ ફોર પ્લસ સેવન એક્સ ક્યુબ પ્લસ નાઇન એક્સ સ્ક્વેર હવે માઇનસ ફાઇવ એક્સને બધા સાથે ગુણો ફાઇવ એક્સ ક્યુબ માઇનસ પાંત્રીસ એક્સ સ્ક્વેર માઇનસ પિસ્તાળીસ એક્સ હવે આઠને ત્રણે ત્રણ સાથે ગુણો વન બાય વન સો પ્લસ એઇટ એક્સ સ્ક્વેર પ્લસ ફિફ્ટી સિક્સ એક્સ પ્લસ સેવન્ટી ટુ તો એક્સ રેસ ટુ ફોરવાળું બીજું કોઈ પદ નથી એક્સ ક્યુબવાળા બે પદ છે તો સાત માઇનસ પાંચ એટલે ટુ એક્સ ક્યુબ થઈ જશે એક્સ સ્ક્વેરવાળા ત્રણ પદો છે એક આ એક આ અને આ જુઓ નવ ને આઠ સત્તર સત્તર ને પાંત્રીસમાંથી કાઢો તો સત્તર દુ ચોત્રીસ એટલે અઢાર વધશે માઇનસ એટીન એક્સ સ્ક્વેર હવે એક્સવાળા પદો જુઓ પિસ્તાલીસ માઇનસ છપ્પન માઇનસ પિસ્તાલીસ પ્લસ છપ્પન એટલે અગિયાર લખાય અગિયાર એક્સ પ્લસ બોતેર તો મિત્રો આ તમારું સાદુરૂપ આવ્યું એકવાર ફરીથી ચેક કરી લો સાદુરૂપ બરાબર છે કે નહીં। ઓકે એક મિસ્ટેક કરી મિત્રો આપણે જે બીજું હતું ને વિસ્તરણથી બીજું છે ત્રીજું છે એક મિનિટ યસ વિસ્તરણ કરી તો આપણે એ પહેલાં લઈ લીધું છે તો વિસ્તરણ તમારું આવી ગયું એક્સ રેસ ટુ ફોર ગડબડ કરી રકમમાં અહીંયા એક્સ ક્યુબ છે ચલો ફરીથી કરીએ ડોન્ટ વરી સત્તરમો પ્રશ્ન વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ એટ એક્સ ક્યુબ પ્લસ સેવન એક્સ પ્લસ નાઇન ચલો હવે પહેલાં ભૂલ સુધારી દઉં પહેલું લખવાનું છે પહેલું કરવાનું છે તમારે ગુણાકારના નિયમથી આપણે લખી દઈએ એટલે ભૂલાય નહીં ચલો ગુણાકારના નિયમથી મિત્રો આ પ્રશ્નો કોઈ નથી પૂછતું ગુણાકારના નિયમથી એટલે મારે ડીવાય બાય ડીએક્સ ડાયરેક્ટ કરવાનું કેવી રીતે તો કે પહેલું પદ એમનું એમ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમનું એમ ફરીથી એક્સ સ્ક્વેર લખતી હતી હું પહેલા પદનું વિકલન ચલો શું થશે તો કે એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ એટ એમનું એમ એક્સ ક્યુબનું વિકલન તો થ્રી એક્સ સ્ક્વેર પ્લસ સેવન નાઇનનું વિકલન ઝીરો એક્સ ક્યુબ રકમ બરાબર છે ને હવે યસ એક્સ ક્યુબ પ્લસ સેવન એક્સ પ્લસ નાઇન એક્સ સ્ક્વેરનું વિકલન ટુ એક્સ અને ફાઇવ એક્સનું વિકલન માઇનસ ફાઇવ એક્સનું વિકલન વન થાય અને અચળ પદનું વિકલન ઝીરો ઓકે હવે માત્ર ગુણાકાર કરીએ તો થ્રી એક્સ રેસ ટુ ફોર પ્લસ સેવન એક્સ સ્ક્વેર માઇનસ ફિફ્ટીન એક્સ ક્યુબ માઇનસ થર્ટી ફાઇવ એક્સ પ્લસ ટ્વેન્ટી ફોર એક્સ સ્ક્વેર પ્લસ ફિફ્ટી સિક્સ આ પ્રથમ પદ થયા હવે બીજું પદ વિસ્તરણ ટુ એક્સ રેસ ટુ ફોર માઇનસ ફાઇવ એક્સ ક્યુબ પ્લસ ફોર્ટીન એક્સ સ્ક્વેર
माइनस 35x प्लस 18x माइनस 45। ओके, तो बन्ने मड़ी ने x नी चार घात एटले 5x नी चार घात थई जसे। क्यूब वाला केटला पदों छे, तो के एक आ पद छे एक आ पद छे एटले थई जसे माइनस 20x क्यूब। एक्स स्क्वेर वाला केटला पद छे, तो के एक बे अने त्रण, 24 ने सात 31, 31 ने 14 45, 45x स्क्वेर, आ बन्ने माइनस 70 अने एमा 18 उमेरो, 70 माथी 18 એટલે નીકળશે એટલે માઇનસ થઈ જશે 52x અને આ બંને મળીને થઈ જશે પ્લસ 11। જોજો ગુણાકારના નિયમથી મારું વિસ્તરણ થોડુંક કોમ્પ્લિકેટેડ થયું, હવે બહુપદીના નિયમથી કરીએ। તો ફરીથી લખું છું, નંબર 2 વાય ઇક્વલ ટુ ધ્યાનથી એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 8 ઇન્ટુ એક્સ ક્યુબ પ્લસ 7x પ્લસ 9। ओके, आपणे विस्तरण करिए तो विस्तरण शू थशे, तो के वन बाय वन एक एक पद पहला पद में लेता जाओ, तो अहीं थी जैसे एक्स रेस टू 5, हवे काउंस लखवानी जरूर नहीं, एक्स स्क्वेर ने बधा साथ गुणो, प्लस 7x क्यूब प्लस 9x स्क्वेर, हवे 5x ने माइनस 5x ने बधा साथ गुणो एट्ले माइनस 5x रेस टू 4 माइनस 35x स्क्वेर माइनस 45x प्लस 8x क्यूब પ્લસ 56x પ્લસ 72 એટલે એક્સ રેસ ટુ 4 એક્સ રેસ ટુ 5 પ્લસ 5x રેસ ટુ 4। એક્સ ક્યુબ વાળા પદ મને બે દેખાય છે, થઈ જશે 15 એક્સ ક્યુબ, એક્સ સ્ક્વેર વાળા પદ મને બે દેખાય છે, 35માંથી 9 બાદ કરો એટલે થઈ જશે તમારું 26 એક્સ સ્ક્વેર, 26 એક્સ સ્ક્વેર। આપણે શું કર્યું, તો કે આપણે બહુપદીની મદદથી કરીએ છીએ, વિસ્તરણની મદદથી। ચલો હવે એક્સવાળું પદ જુઓ, 56 માઇનસ 45 એટલે પ્લસ 11x અને વત્તા 72। આપણે બીજું કયું કરીએ છીએ, તો કે વિસ્તરણથી। ઓકે, બહુપદીના વિસ્તરણથી આ લખવાનું રહી ગયું હતું, હવે લખી દીધું। ચલો વાય ડેશ શું આવશે, તો કે 5x ક્યુબ વત્તા 5 × 20 એક્સ ક્યુબ પ્લસ 45x સ્ક્વેર માઇનસ 52x પ્લસ 11। ઓકે, તો તમે જવાબને કમ્પેર કરી શકો, બંને રીતે જવાબ સરખો આવે છે। અને ત્રીજું સૌથી ઇઝી કરશું, લઘુગુણક, લઘુગુણકની મદદથી। સો વાય ઇઝ ઇક્વલ ટુ, ફરીથી લખીએ, બંને બાજુ લોગ વાય લખી દઈએ છીએ, તો ગુણાકાર છે એટલે સરવાળો થઈ જશે। જુઓ આ સૌથી ઇઝી એટલા માટે કારણ કે ગુણાકારમાં હતું અને સરવાળો થઈ ગયો, એટલે આપણે નહીં વિસ્તરણ કરવાની જરૂર પડશે એકે સ્ટેપમાં। ઓકે, લોગ વાયનું વિકલન 1/y ડીવાય બાય ડીએક્સ, લોગનું વિકલન ફરીથી 1/ જે પદ છે નીચે બેઠું, ફરીથી એ પદનું વિકલન પ્લસ અહીંયા ફરીથી જે પદ છે બેઠું અને અંશમાં એનું વિકલન, તો ડીવાય બાય ડીએક્સ, ચલો વાય સામે જશે, અહીંયા એક્સ સ્ક્વેરનું વિકલન 2x અને 5x માઇનસ 5, 8નું વિકલન 0, છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 8 પ્લસ એક્સ ક્યુબનું વિકલન 3x સ્ક્વેર પ્લસ 7x 7 અને 9નું વિકલન 0, આવી ગયું એક્સ ક્યુબ પ્લસ 7x પ્લસ 9। હવે મિત્રો કામ કરવાનું છે, આનું સાદુરૂપ આપવાનું। આમ જોવા જાઓ તો આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો, આપણે જેટલા પણ લોગની મદદથી સમ કર્યા છે એમાં આટલું જ કામ કર્યું છે, પણ અહીંયા તમારે આ જવાબ લાવવાનો છે, સરખામણી કરવાની છે કે ત્રણેય રીતે જવાબ સરખા આવે છે કે કેમ। તો એટલા માટે વાયની કિંમત મૂકવાની છે, તો વાયની કિંમત છે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 8 એક્સ ક્યુબ પ્લસ 7x પ્લસ 9। ઓકે, આ વાય છે એ ગુણાકારમાં છે, તો બંને પદ સાથે ગુણાશે, તો બંને પદ સાથે ગુણાશે
એટલે શું થઈ જશે? તો કે તમે છેદમાં લસા પણ લઈ લો, આ પહેલું પદ થઈ ગયું તમારું લસા સાથેનું. ઓકે, નહીં તો તમે પહેલાં આમ પણ કરી શકો કે આ બંને પદ ગુણાકારમાં છે તો એની સાથે, ચલો આમનું આમ રાખો, 2x-5 x²-5x+8+3x²+7x³+7x+9 ટોટલ ગધા મજૂરી છે અહીંયા, બીજું કશું નથી. બંનેને વારાફરતી ગુણો તો પહેલાં પદમાં શું વધશે? તો કે 2x-5 x³+7x+9. જુઓ, આ બંને પદ ગુણાકારમાં ને ભાગાકારમાં છે એટલે કટ થઈ જશે, પ્લસ બીજા પદમાં તમારું આ કટ થઈ જશે, આ બંને ગુણાકારમાં રહેશે. શું કર્યું? તો કે વારાફરતી બંનેને ગુણ્યા, બંને પદને અહીંયા ગુણ્યા, બંને પદને અહીંયા પણ ગુણ્યા. ઓકે, તો 3x² + 7 આ કટ થઈ જશે એટલે આ વધશે, અને તમે જો ડાયરેક્ટ લસા લેશો તો પણ તમારું આ જ આવવાનું છે. ચલો ગુણાકાર કરીએ. હવે 2x⁴ + 14x² થોડુંક ફટાફટ, 18x-5x³-35x-45 અહીંયા થઈ જશે, પ્લસ 3x⁴, જુઓ 5 આવી ગયું, -15x² + 8 3 = 24 અહીંયા x³ અને અહીંયા x² + 7x² - 35x + 56. ઓકે, આ બંનેનો સરવાળો 5x⁴ ક્યુબવાળા બે પદ છે, 15 અને 5, માઇનસ આ બંનેનો સરવાળો વત્તા 24 વત્તા 14 વત્તા 7, તમે કરજો સરવાળો, 45 આવશે ડેફિનેટલી. માઇનસ એક્સવાળા જુઓ, 35 × 2 = 70 - 18 એટલે ફરીથી આવી ગયું 52x, અને આ બંને છેલ્લા પદમાં તમારા આ વિસ્તરણ કોમન છે દરેકમાં. તો આ થઈ ગયું ત્રણેયની મદદથી ચેક. ગુણાકારની મદદથી કરો, વિસ્તરણની મદદથી કરો, કે પછી તમે લઘુગુણકની મદદથી કરો, જવાબ તમારો સરખો આવશે. ઓકે, હવે ઓલરેડી એક વસ્તુનો ઉપયોગ આપણે કરી ગયા છે, એ છે ત્રણ પદોનું વિકલન. તો ત્રણ પદોનું વિકલન શું કીધું છે? યુ, વી અને ડબલ્યુ એ એક્સના વિધેય હોય તો બે રીતે, પ્રથમ પુનરાવર્તિત વિકલનના ગુણાકારના નિયમ, અને બીજી લઘુગુણકીય વિકલન દ્વારા બતાવો વિકલન કેવી રીતે થાય એ બતાવવાનું છે. ફરીથી તમારે બે રીતે વિકલન બતાવવાનું છે. તો જોઈએ, ચેક કરીએ કે બંને રીતે ચેક થાય છે કે નહીં. પુનરાવર્તિત ગુણાકારના નિયમ એટલે શું? તો કે એક એમનું એમ, બાકીના બે એમના એમ, બાકીના એકનું વિકલન. તો ડી બાય ડીએક્સ ઓફ યુ, વી અને ડબલ્યુ. તો મિત્રો આમાં કશું જ નથી કરવાનું, બે એમના એમ રાખવાના છે, યુ ઇન્ટુ વી એમનું એમ રાખું છું, ડબલ્યુનું વિકલન કરું છું, પ્લસ જોજો આમથી આમ તરફ વિકલન કરતી જાઉં છું. હવે વીનું વિકલન કરીએ છીએ, તો યુ અને ડબલ્યુ એમના એમ, અને પ્લસ હવે છેલ્લે વી અને ડબલ્યુ એમના એમ, યુનું વિકલન. આ થઈ ગયું તમારું પુનરાવર્તિત ગુણાકારના નિયમની મદદથી. તમે હજી જો આને ડિટેલમાં કરવું હોય, આ રીતે નહીં કરવું હોય, અને જો હજી થોડુંક લંબાવવું હોય, સપોઝ બે માર્કમાં પૂછ્યું છે, તો તમે એમ કહી શકો કે ડી બાય ડીએક્સ યુ એમનું એમ, ડી બાય ડીએક્સ ઓફ વી ડબલ્યુ, પ્લસ વી ડબલ્યુ એમનું એમ, ડી યુ બાય ડીએક્સ. સપોઝ કે આ બંને એક જ છે એમ માનીને મેં વિકલન કર્યું, પહેલું એમનું એમ, બીજાનું વિકલન વત્તા બીજું એમનું એમ, પહેલાંનું વિકલન. તો ફરીથી અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડશે. યુ પહેલું પદ એમનું એમ, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ એમનું એમ, પહેલાં પદનું વિકલન વત્તા વી ડબલ્યુ ડી યુ બાય ડીએક્સ. જો આ રીતે કરશો, હવે છૂટું પાડશો એટલે તમારું પહેલું પદ આવી જશે. ઓકે, અને સપોઝ હું લોકની મદદથી કરું છું, એક્સ યુ વી ડબલ્યુ, તો બંને બાજુ લોગ લઈ લો, આ બાજુ ગુણાકારમાં છે એટલે સરવાળામાં થઈ જશે, લોગ યુ પ્લસ લોગ વી પ્લસ લોગ ડબલ્યુ, લોગ એક્સ એટલે 1/x, વિકલન, સોરી એક્સ નહીં લેવાશે ને, વાય લેવું પડશે, અહીંયા પણ વાય, તો 1/y
dy by dx, log u 1 upon u du by dx, plus 1 upon v dv by dx, plus 1 upon w dw by dx. હવે જોજો y સામે ગુણાશે, y સામે ગુણાશે એટલે y છે શું, તો કે u v w. બસ હવે તમારે ખાલી કાઉન્સ છોડવાના છે, જે છેદમાં છે એ પદ કેન્સલ થઈ જશે, જે છેદમાં છે એ પદ કેન્સલ થઈ જશે. સપોઝ પહેલાં પદમાં યુ કટ વી ડબલ્યુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ, પ્લસ બીજા પદમાં વી વી કટ યુ ડબલ્યુ ડીવી બાય ડીએક્સ, પ્લસ ત્રીજા પદમાં યુ વી ડી ડબલ્યુ બાય ડીએક્સ. તો મિત્રો આ હતી તમારી એક્સરસાઇઝ નંબર 5.5 જે અહીંયા કમ્પ્લીટ થાય છે.